लाइव कथाओ तेमज अवनवा वीडियो मानवा लाइक करो सब्सक्राइब करो राधे राधे ऑफिशियल यूट्यूब चैनल अने हाँ बेल आइकॉन प्रेस करवानु भूलशो नहीं नवीनतम वीडियो सौथी पहला निहाळवा माटे। કમલેશ બેન લોકો કહેતા અમે એના મળ્યા હતા એના મિત્ર મળ્યા એ કે ચંપલ લીધા મંદિરે ગયો તો એ કે પડી ગયો એમાં ડીમ લાઈટ છે એમાં ધ્રુવજી મધુવનમાં ગયા અને આ બાજુ નારદજી ઉતાનપાદ રાજા પાસે આવ્યા ઉતાનપાદને સમજાવ્યું કે જંગલમાં જવાનો ભગવાનને ભજવાનો સમય તમારો હતો પણ તમે ગયા નહીં હજી આ રાજને ભોગવા ઉતાનપાદે કહ્યું બાપજી મારો દીકરો જો પાછો આવી જશે ને તો ચોક્કસપણે હું ભગવાનને ભજવા માટે નીકળી જઈશ ધ્રુવજી મહારાજે ભગવાનનું એવું વ્રત કર્યું શરૂઆતના દિવસોમાં કંદમૂળો ખાય પછીના સમયમાં જલપાન કરે પછીના સમયમાં તો જલપાન પણ બંધ કર્યું 9-10 દિવસ સુધી સતત જપ કરે જળ પીવે ત્યાર પછીના 12 દિવસ સુધી જપ કરે માત્ર શ્વાસોશ્વાસની ક્રિયા કરે અને પછી તો એણે શ્વાસોશ્વાસની ક્રિયા પણ બંધ કરી જીત શ્વાસો નૃપાત્મજ પોતાના શ્વાસને પણ જીતી લીધો ભગવાનને મેળવવા માટે કારણ કે નારદજીએ દ્વાદશથી મંત્ર આપ્યો હતો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ એટલો જપ થયો અને એ જપ થતાં થતાં અંતે ભગવાન દર્શન દેવા નથી આવ્યો ભગવાન એમ કીધું છે જ્યારે ધ્રુવજીએ પોતાના નાક બંધ કર્યું અને આખું વિશ્વ જ્યારે ગુંગળાયું દેવતાઓને બહુ દુઃખ લાગ્યું કે હવે આ એમાં સૌથી પહેલી ભય તો ઇન્દ્રને લાગે કોઈ તપશ્ચર્યા કરે એટલે કે નહીં ને મારું ઇન્દ્રાસન લઈ જાય તો એટલે ઇન્દ્ર ભગવાન પાસે ગયા કે ભગવાન આ શું થયું અને ભગવાને કહ્યું કે ઇન્દ્ર ચિંતા ન કરો આ તો મારો એક ભક્ત મને યાદ કરે છે અને એણે એના શ્વાસ રોક્યા છે એટલે આ થયું છે પણ તમે ચિંતા ન કરો હું હમણાં જ જાઉં છું એના દર્શન માટે ભગવાન એમ કહે છે કે હું એના દર્શન માટે જાઉં છું આનો અર્થ થયો કે ભક્તના દર્શન માટે ભગવાન પણ આવે છે ભગવાન બરાબર આવ્યા છે ચતુર્ભુજ નારાયણ ગરુડ ઉપર બિરાજમાન થઈને આવ્યા શું ભગવાનનું રૂપ હતું સશંખ ચક્રમ સગિરીટ કુંડલમ સપેત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સંહાર વક્ષ સ્થલકોસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ નમામિ વિષ્ણુ શિરસા ચતુર્ભુજમ ચાર હાથવાળા ભગવાન આવ્યા છે પણ ધ્રુવની આંખો બંધ છે જમણા પગના અંગૂઠાના એક ટેરવા નીચે આ ધરતીના છેડાને દબાવીને ધ્રુવજી મહારાજ ભગવાનનું જપ કરે અને હૃદયસ્થ દર્શન આપ્યા હૃદયમાંથી દર્શન આપતા આપતા ભગવાને અંતર ધ્યાન થયા એટલે ધ્રુવજી અકળાયા ક્યાં ગયા ભગવાન ક્યાં ગયા આમ બોલતા બોલતા જ્યાં આંખો ખોલી તો જે હૃદયમાં ભગવાનને જોયા હતા એને જ સામે પ્રત્યક્ષ જોયા બે હાથ જોડી આંખમાંથી અશ્રુઓની નેત્રની ધારાઓ સાથે કંઈક બોલવા જાય પણ કશું બોલી ન શક્યા ભગવાન સમજી ગયા કે ધ્રુવ કંઈક કહેવા માગે છે ત્યારે આપણું પણ આવું જ થાય હો એવો સમય આવે ને કહેવાનું ઘણું હોય પણ યાદ કંઈ ન હોય કહેવાનું ઘણું હોય કે મારે તો આ મળે એટલે આમ કેવું છે મળે એટલે આમ કેવું છે પણ મળે ત્યારે બધું ભૂલાઈ જાય અને એ સમયે ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ અને શંખ કપોલમાં સ્પર્શ કર્યો કપોલ કહેતા સંસ્કૃતમાં કપોલ શબ્દનો અર્થ થાય છે ગાલ ભગવાને ગાલમાં જ સ્પર્શ કરાવ્યો અને એ જ સમયે ધ્રુવજી મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે યોન્તઃ પ્રવિશ્ય મમ વાચનિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુ
આ સ્તુતિ આપણે બધાએ કરવી જોઈએ ભગવાનને. રોજ સવારમાં ઉઠીને એક શ્લોકનું ગાન કરજો, યોંતઃ પ્રવિશ મમ વાચ મિમામ પ્રસુપ્તા. હે મારી અંદર પડેલી શક્તિઓને જાગૃત કરનાર હે નારાયણ, હું તમને પ્રણામ કરું છું. તમારી ઈચ્છા હોય તો બોલી શકું, તમારી ઈચ્છા હોય તો હું ચાલી શકું, તમારી ઈચ્છા હોય તો હું જમી શકું, તમારી ઈચ્છા હોય તો હું સૂઈ શકું, અને સૌથી તમારી મોટી કૃપા હોય તો સૂતા પછી ઊભો થઈ શકું. નકર સાંજે સૂઈ ગયા પછી હવારે ઉઠાડે નહીં. તો જીવનના કાર્યો ભગવાન કરાવે છે, આવું રાખો. પણ આપણા જીવન આપણે શું માનીએ, આપણે બધું કાર્ય આપણે હાથે કરીએ છીએ. આ તો કે મેં કર્યું, આ તો મેં કે મેં કર્યું. ભગવાન કહે છે બધું તું ભલે કરીશ, પણ શ્વાસ હું લેવડાવું છું, શ્વાસ હું લઉં છું, તું મારામાં ભરોસો રહે. બહુ સુંદર પદ આજે હું આવતો તો સાંભળતો હતો, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, આ દુનિયા ઈચ્છાથી અવતાર ધરી આવું છું, હે માનવ વિશ્વાસ કરી લે, તું મારો વિશ્વાસ કર, હું સમય બનીને આવું છું. એની એક પંક્તિ તો બહુ સુંદર હતી, મને ખાલી એક યાદ રહ્યું. શ્રીમંતોના સુખ જોવા માટે હું જ્યારે આવું છું, પણ દરવાજે વાંચું એક રજા સિવાય અંદર આવું નહીં, આ જોઈને બહુ દુઃખી થાઉં છું. કેટલા સુંદર શબ્દો લેખા. ભગવાન કહે છે બધી ક્રિયાઓ તું ભલે કરતો હોય તને એમ હોય, પણ શ્વાસ તો હું જ લઉં છું. અને એ વાતે નક્કી છે કે શ્વાસ લેવાનું કાર્ય ભગવાન પોતે કરે છે, આપણી અંદર આપણે નથી કરતા. અને જો આપણે કરતા હોત તો કેદું ના વ્યાગ્ય હોત. કારણ કે આપણે જુઓ કંઈક કામ કરતા હોય ને કંઈક બીજું આપણે નથી કહેતા, એ મને ભૂલાઈ ગયું. હવે આપણે કંઈક કામમાં પડી ગયા હોય અને શ્વાસ લેવાનું ભૂલી ગયા તો નો વ્યાજ. ભગવાન કહે છે બધું ઠીક છે, પણ તારી શ્વાસોશ્વાસની ક્રિયા હું કરું છું. મેં એ ક્રિયા મારા હાથમાં રાખી છે. ધ્રુવજીએ ભગવાનને પ્રણામ કર્યા. ભગવાન કહ્યું માગો ધ્રુવ શું આપું, ભગવાન પાસે કશું ન માગ્યું. ધ્રુવજી માટે ભગવાન એટલું બોલ્યા કે ધ્રુવ તારા મનની ઈચ્છાઓ મને ખબર છે, માટે તારી જે ઈચ્છાઓ છે હું તને સંપન્ન કરાવું છું. હું તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. જુઓ નહીં માગવામાં કેટલો ફાયદો. માગ્યું હોત તો શું માગત, મને મારા પિતાશ્રીની ગોદમાં બેસવા મળે. મેં એટલે ગઈકાલે કહ્યું ભગવાન કો ચાહો ભગવાન સે કુછ ન ચાહો. તો માત્ર ભગવાનને પ્રેમ કરો, ભગવાનથી કશું પ્રેમ ન કરો. પણ આપણે તો દુનિયામાં ભગવાનથી ચાહનારા વધી ગયા છે, ભગવાનને ચાહનારા ઘટી ગયા છે. પણ તમે ગમે તેટલું કરો, એ તમને એને એને જેટલું આપવું હશે એટલું જ આપશે, આપણી લાયકાત પ્રમાણે જ આપશે. તમે ગમે તેમ કરો. અને શું કામ નહીં આપે એનું મૂળ કારણ છે, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને, બે પાંચ ફૂલ લઈ મંદિરે આવે મને મનાવવા માનતા માને, એવા બે ફૂલ લાવે લાખ દેતો નથી રે, ઈ કઈ દાંડો નથી રે, ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઈ કઈ ઘેલો નથી રે, એ કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છતરાય એવો સસ્તો નથી રે, ઈ કઈ ગાંડો નથી રે. તમે ટોકીજમાં જઈ આવો અને તમને ભગવાન દર્શન દઈ દે એટલો સહેલો નથી હો, મધુવનમાં જવું પડે. તમે જુઓ જેટલા જેટલા ભગવાનના ભક્તોએ જપ કર્યા ને એણે મધુવનમાં યમુના કિનારે કર્યા, કારણ કે યમુના ભક્તિનો પ્રવાહ છે. મારા તે નામનું ફિલ્મ બનાવે ભોળા લોકોને જોવા ભરમાવે, મારા તે નામનું ફિલ્મ બનાવે
ઘેલો ઘેલો નથી રે કઈ ગાડો નથી વરદાન અને ત્રીજું કહ્યું કે તને હું આકાશમાં અવિચલ પદ આપું છું, સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરશે. उस हरि नाम में मन को लगा दिया, ध्रुव को पिता ने निकाल दिया, हरि नाम में मन को लगा दिया, उसे अविचल धाम दिला दिया, उसे अविचल धाम दिला दिया, तुम्हें याद हो के न याद हो, याद हो के न याद हो, हरि नाम का ये प्रताप है. भगवान ना नाम थी ध्रुव ने 36,000 वर्ष राज्य अविचल पद अने मृत्यु ना समय दिव्य विमान आवशे आ वरदान आपी भगवान गया. અંતે ધ્રુવજી ઘરે ખચવાતા મને આવ્યા. વિદુરજીએ પ્રાર્થના કરી, બાપજી ભગવાન મળ્યા પછી ખચવાવાનું શાનું? મૈત્રી ઋષિ કહે છે કે વિદુરજી મહારાજ, ધ્રુવને દુઃખ એ વાતનું થયું કે ભગવાન મળ્યા, મારે માગવી જોઈએ મુક્તિ અને મેં માગી લીધું બંધન. મારે તો મુક્તિ માગવી જોઈએ ભગવાન પાસે. પણ પછી તો કહેવાય છે કે ધ્રુવજી મહારાજે 36,000 વર્ષ રાજ્ય કર્યું. ભગવાને રાજા એટલા માટે બનાવ્યો, યથા રાજા તથા પ્રજા, જેવો રાજા હોય એવી પ્રજા હોય, યથા રાજા તથા પ્રજાનો સંદેશ પહોંચે. ધ્રુવજી મહારાજે રાજ્ય કર્યું, પોતાની પ્રજાને પણ ભગવાનની ભક્તિ કરવામાં તત્પર બનાવી, અને પછી પોતે પણ જ્યારે પોતાના ઉત્તરાયણ કાળમાં, નિવૃત્તિના કાળમાં જ્યારે ગંગાના કિનારે ગયા તો ગંગા ખળખળ વહેતી હતી, અને એ ગંગા પોતાના જપની અંદર ભંગ કરાવતી હતી. તો ધ્રુવજી મહારાજ ત્યાંથી ઊભા થઈ અને ચાલતા થયા. એ સમયે સ્વયં માં ગંગાનું પ્રાગટ્ય થયું, અને ગંગા કહે છે કે ભક્તરાજ ક્યાં જાઉં છો? ગંગા તારો અવાજ બહુ આવે છે, એટલા માટે હું અહીંયા જપ નથી કરી શકતો, હું જ્યાં શાંત વાતાવરણ છે ત્યાં જઈને જપ કરીશ. અને ત્યારે ગંગાજી બોલ્યા કે ભક્તરાજ, ભગવાનનો ભક્ત, તમારા જેવો ભક્ત જો મારો કિનારો છોડીને જાય ને તો મારું મહાત્મ્ય ઘટી જાય. એક કામ કરો, તમારે નથી જવાનું, હું મારા વેણને શાંત કરી દઉં છું. અને જે જગ્યાએ ધ્રુવજી મહારાજે પુલહાશ્રમની અંદર ઋષિકેશમાં જે જગ્યાએ ભગવાન ધ્રુવજી મહારાજે ભગવાનનું જપ કર્યું, ત્યાં આગળ ગંગાજી એકદમ શાંત વહે છે, ગંગાજીના જળ શાંત થયા છે. અને ધ્રુવજી મહારાજ ભગવાનનું ભજન કરે, ભગવાનનું વિમાન આવ્યું તો મૃત્યુને પગથિયું બનાવી અને જાય છે. જ્યાં વિમાન ચાલ્યું તો એ જ સમયે ધ્રુવજી રડ્યા, અને પાર્ષદોએ પ્રશ્ન કર્યો કે ભક્તરાજ કેમ રડો છો? તો કહે છે કે જ્યાં મારી માં ન હોય ત્યાં મારે નથી આવવું. અને ત્યારે પાર્ષદો બોલ્યા કે ભક્તરાજ, આગળના વિમાનમાં નજર કરો, તમારા જેવા દીકરાને જન્મ આપે ને એને તો એની માને વૈકુંઠ જ મળે, એમાં કોઈ સંશય નથી. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા, જે કુળની અંદર તમારા જેવો દીકરો જન્મે એની 71 પેઢીનું તારણ થઈ જાય. ભગવાનનો ભક્ત જન્મે, કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. ધ્રુવ ચરિત્રની કથા બતાવી, એ કથા બતાવી ત્યારબાદ પૃથ્વી ચરિત્ર, આ ધરતીને દોહન કરવા માટે ભગવાન સ્વયં પોતે પૃથ્વી બનીને આવ્યા, એ પૃથ્વીને પ્રજેતાઓની કથા બતાવી, ચતુર્થ સ્કંદને અહીંયા વિશ્રામ, પંચમ સ્કંદમાં પ્રવેશ કરાયો. પંચમ સ્કંદમાં મનુ મહારાજના બીજા દીકરા પ્રિવ્રતની કથા. પ્રિવ્રત મહારાજને બ્રહ્માજીના આદેશથી એમણે પણ લગ્ન કર્યા, અને એ લગ્ન કરવાથી એમને ત્યાં જે દીકરાઓ થયા, એને 10 દીકરાઓ, એમાંથી જે 3 દીકરાઓ હતા એ વિરક્ત બન્યા. 7 દીકરાઓ એક એક દ્વીપનું રાજ્ય લીધું. એમાં જંબુદ્વીપના રાજા પ્રિવ્રતના પુત્ર આગ્નિદ્ધ થયા. એમને ત્યાં પૂર્વચિતિ નામની અપ્સરાથી નાભિ નામનો દીકરો અને મેરુદેવી સાથે લગ્ન થયા. નાભિ અને મેરુએ યજ્ઞ દ્વારા ભગવાનનું યજન કર્યું, અને એમને ત્યાં જે દીકરો થયો એ સ્વયં ભગવાનના અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય નિવૃત્તિનો સમય શું છે, નિવૃત્તિના કાળમાં કાર્ય શું કરવું એ બતાવવા માટે થયો.
કે અમુક સમય આવે એટલે નિવૃત્તિ થઈ જવું જોઈએ. સમયાંતર આવે, આમ જોવા જે તો આપણા જીવનના ચાર આશ્રમો છે, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. આ ચાર આશ્રમો, એમાં એક વર્ષથી 25 વર્ષ આપણે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું, સરસ્વતી નદીના કિનારે રહેવાનું. 26 વર્ષથી 50 વર્ષ આપણે ગ્રહસ્થાશ્રમનું પાલન કરવાનું. અને શાસ્ત્રમાં કહ્યું પણ છે, આ બધા જ આશ્રમોમાંથી શ્રેષ્ઠમાં જો કોઈ આશ્રમ હોય શ્રેષ્ઠ, તો એ છે ગ્રહસ્થાશ્રમ. ધન્યો ગ્રહસ્થાશ્રમ, ગ્રહસ્થાશ્રમ ધન્ય છે. કારણ કે મોટા મોટા ઋષિમુનિઓ પણ ગ્રહસ્થી હતા. કર્દમ ઋષિ જુઓ તમે, અત્રિ ઋષિ જુઓ તમે, આ બધા જ ગ્રહસ્થીઓ. છવ્વીસ વર્ષથી 50 વર્ષ તમારે ગ્રહસ્થાશ્રમને ભોગવવાનો, નર્મદાના કિનારે ભૌતિક ભોગોને ભોગવી લ્યો. 51મા વર્ષમાં પ્રવેશ થાય એટલે વનમાં, એ તમારે યમુનાના કિનારે. આમ આપણું 100 વર્ષનું આયુષ્ય છે. 51 થી 75 વર્ષ સુધી તમારે યમુનાના કિનારે રહેવાનું, અને ત્યાં આગળ તમારે વાનપ્રસ્થાશ્રમને ભોગવવાનો, અને જ્યારે એમ લાગે કે હવે મૃત્યુ નજીક આવ્યું છે ત્યારે ગંગા કિનારે જઈ સંન્યાસ્રમને ભોગવીને ભગવાનનું ભજન કરવાનું. એમ લાગે કે મૃત્યુનો સમય નજીક આવ્યો છે, તો ઋષભદેવજી મહારાજ એકમાત્ર નિવૃત્તિનો સમય, નિવૃત્તિના કાળનું કાર્ય બતાવવા માટે આવ્યા કે સમયાંતર થાય એટલે દીકરાઓને પોતપોતાનો વ્યવહાર સોંપી દઈ અને આપણે ભગવાનનું ભજન કરવું. સમય થાય દીકરાના પત્ની ઘરમાં આવ્યા હોય તો સાસુમાંએ પણ દીકરાની વહુને થોડીક ચાવીનો જુડો આપી દેવો કે લ્યો હવે તમે જાગ આ રાખો અને અમે હવે શાંતિથી ભગવાનનું ભજન કરીએ. પણ હવે એ જુડો છૂટે નહીં, એ ન થાય. આપણે ઓલી 50 પૈસાની ચોકલેટ ખાધી હોય એનું રેપર આપણા હાથમાં આમાં વાળ્યા કરીએ, એ નથી છૂટતું, તો ચાવીનો જુડો છૂટી જાય. નિવૃત્તિનો સમય બતાવવા માટેનું કાર્ય ઋષભદેવજી મહારાજનું. એમને ત્યાં જે દીકરાઓ થયા હતા એમાં એક હતા જડભરત, સૌથી મોટા દીકરા એ ભરતજી મહારાજ. એમણે પણ પોતાનું રાજ્ય ભોગવું ચક્રવર્તી રાજા બન્યા, અને એના પોતાના નિવૃત્તિના કાળમાં ગંડકી નદીના કિનારે આવી અને પોતે ભગવાનનું ભજન કરતા, પણ થયું શું, હરી હરી કરતા હતા અને એમાં બરાબર હરિણનું બચ્ચું મળ્યું. એ હરણના બચ્ચાને લઈને આવ્યા અને હરણમાં આસક્તિ થઈ ગઈ, 2 જન્મ બીજા લેવા પડ્યા. કારણ કે જ્યારે ભરતજી મહારાજ હરણના બચ્ચામાં એટલા આસક્ત થઈ ગયા, હરી હરી કરતા કરતા, હરિન હરિન કરતા કરતા મૃત્યુ પામ્યા, અને અંતે 2જો જન્મ એનો કાલંજર પર્વતમાં હરણ તરીકે થયો. એ જન્મમાં પણ એને જ્ઞાન હતું ભગવાનની પૂજાનું, ભગવાનની ભક્તિનું, એટલે એણે હરણના શરણમાં પણ ભગવાનની પૂજા કરી, ભગવાનની ભક્તિ કરી. એટલે 2જો જન્મ એનો એક બ્રાહ્મણને ત્યાં થયો, અને એ જન્મમાં પણ એમણે ખબર હતી કે અમારે એક માત્ર જન્મમાં હરિમાંથી હરિણ થઈ ગયું, એમાં 2 જન્મ ભોગવવા પડે છે. એટલે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા પછી પણ એમણે મૌન ધારણ કર્યું, કંઈ બોલવું જ નથી, બોલવું તો પાપ થાય ને, એટલે ન બોલવાનો સંકલ્પ કરી લીધો. પણ કહેવાય છે કે મા બાપ નાની ઉંમરમાં મૃત્યુ પામી ગયા, એમના સાવકા ભાઈ સાથે રહેતા હતા, સાવકો ભાઈ પણ એને ભણવામાં ધ્યાન ન લાગ્યું એટલે વાડીએ મોકલે, તો વાડીએ જે પાક ઊભો હોય એમાં બરાબર બધા પક્ષીઓ કંઈક ખાતા હોય, તો એ સમયે ભરતજી મહારાજ બોલે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભર 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 પેટ, તમે તમારે પ્રેમથી ખાવ. અને એ સમાચાર ભાઈને મળ્યા તો કહે છે ઘરથી કાઢી મૂક્યા, ભરતજી મહારાજ નીકળી ગયા છે. આપણે આમ તો જો કે શાસ્ત્રકારોએ નામ આપ્યું છે જડભરત, પણ મહાપુરુષો એમ કહે છે કે જડભરત કરતા યોગ ભ્રષ્ટ ભરત કહેવો જોઈએ. કેટલું દિવ્ય એનું જીવન ચરિત્ર. અને એ ભરતજી મહારાજે આગળ નીકળ્યા ત્યારે એ સમયમાં બરાબર એક ભીલને ત્યાં એમની બલિ ચડાવવા માટે લઈ જાય, ને બલિ ચડાવવા ગયા તો એમાં પણ કોઈ ના નહીં. મહાપુરુષો ચિંતન કરમાં લખ્યું છે કે જ્યારે ભરતજી મહારાજ ખેતરમાં કામ કરતા ને, તો મજૂરીના પૈસા સાંજે કોઈ ન આપે ને તોય આવે, અને પોતાના મનમાં એવું માને કે કંઈ વાંધો નહીં, 11 જન્મનું કંઈક મારી પાસે માગતો હશે એટલે આ જન્મ એને વાળી દીધું હશે. આવી વૃત્તિથી ભરતજી મહારાજ જીવન જીવ્યા છે.
જ્યારે એની બલિ ચડાવવા માટે લાવ્યા, મારાઓ એને મારવા તૈયાર થયા, ત્યારે એમાં સ્વયં ભદ્રકાળીની મૂર્તિમાંથી એક પ્રકાશ તેને ફૂટ્યો અને એમાંથી સ્વયં ભદ્રકાળી પ્રગટ થયા અને એ જ મારાઓને એમને માર્યા જે મારાઓ ભરતજી મહારાજને મારતા હતા. માતાજીના શ્રીચરણોમાં પ્રણામ કરી ભગવાન ભરતજી મહારાજ કહે છે કે માં, આજ મારાઓ મને ન લાવ્યા હોત તો હે માં, મને તમારા દર્શન ન થયા હોત. માતાજીની સ્તુતિ કરી અને ત્યારથી આગળ વધ્યા. આગળ જતા કહેવાય છે રાજા રહુગણના સૈનિકો એને પકડી ગયા પાલખી ઉપાડવા માટે. પાલખી ઉપાડવા બરાબર લઈને જાય અને પગમાં કીડા મકોડા ન કચરાય એવા ભાવથી બરાબર કુદાકા માર્યા તો રાજા રહુગણને દંડ વાગ્યો માથામાં. ઊભા રાખીને રાજા રહુગણ એને ચાબુકના માર મારે છે અને ચાબુકના માર જ્યારે મારતા હતા ત્યારે ભરતજી હસતા હતા એટલે રાજા રહુગણે પૂછ્યું કે એલા તને વાગતો નથી, મરેલો છો? અને ત્યારે ભરતજી બોલ્યા છે મહારાજ, તમે મને મરેલો કહો છો, પેલા જરાક વિચારો તો ખરા, ચાર જણા કોને ઉપાડે? ચાર જણા કોને ઉપાડે? જે મરી ગયો હોય. અમે ચાર જણે તમને ઉપાડ્યા છે અને તમે મારો છો મને? ના, તમે તો શરીરને મારો છો, એમાં મને શું કામ દુઃખ થાય? તમે શરીરને મારો છો, એમાં મને શું કામ દુઃખ થાય? રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. આપ કોણ છો? દેવ છો? બ્રાહ્મણ છો? કોણ છો આપ? મારો અપરાધ થયો, મને ક્ષમા કરો. કારણ કે રાજા રહુગણે એવું બોલ્યા છે કે ભગવાન, ન તો હું શિવના ત્રિશુલથી ડરું છું, ન તો હું ભગવાન વિષ્ણુના ચક્રથી ડરું છું, ન તો હું યમના પાશથી ડરું છું, ન ઇન્દ્રના વજ્રથી ડરું છું, હું માત્ર ડરું છું તો બ્રાહ્મણના અપરાધથી ડરું છું. મને બ્રાહ્મણનો અપરાધ નથી થયો, કોઈ બ્રાહ્મણ તો નથી ને આપ? ત્યારે ભરતજી મહારાજે કહ્યું કે તમે સાંભળ્યું છે ભરતનું નામ ચક્રવર્તી રાજા? અરે બાપજી, અમે એના જ રાજ્યમાં રહીએ છીએ. એ મૃત્યુ પાયમાં. ભરતે કહ્યું મૃત્યુ તમારા માટે પાયમાં છે, હું એ જ ભરત છું. રાજા, તમે કપિલ મુનિના આશ્રમમાં ભક્તિ કરવા જાઓ છો અને એ ભક્તિમાં તમારે આટલું અભિમાન ન રાખવું જોઈએ. ભક્તિમાં તમે અભિમાન ન કરશો, નિર્મળ બનીને જાઓ. એટલે તો અભણ સમઢિયાળામાં માં ગંગા સતી કહે છે શું દિવ્ય દ્રષ્ટિ ભગવાને આપી હશે. મીરાબાઈ ક્યાં ભણવા ગયા હશે? નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હશે? આ ગંગા સતી પાનબાઈ ન ભૂલતો તો લગભગ 52 ભજનો લેખા છે, 52 પદો લેખા છે. ત્યાં યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા? એ તો આંખો બંધ કરે અને વાંચો તો તમારી આંખો જોઈએ, વાંચવા માટે તમારું ભણતર જોઈએ, બોલવા માટે ભણતર ન હોય. એ તો આત્મસાત થઈ જાય અંદરથી. અને માં ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપે, પાનબાઈ ભક્તિ કરવી હોય ને તો જરાક જોજો હો. ભક્તિ રે કરવી ને રાંક થઈને મેલવું અંતરં અભિમાન. ભક્તિ રે કરવી ને રાંક થઈ મેલું અંતર સદગુરુ ચરણો શિષ્ય રે એવી રીત
तें घर जो पान माई राख जो वचन राख जो वचन રાજા તું કપિલ મુનિના આશ્રમમાં જાય છે અને એ પણ ભક્તિ માટે, શા માટે દંભ કરે છે? એક વાક્યમાં ભરતજી મહારાજે રાજા રઘુગણને આખો જ્ઞાન ઉપદેશ આપી દીધો. રાજા હું પણ હુંની શોધ માટે નીકળ્યો છું. હું કોણ છું? હું કોણ છું? આપણે આમ જુઓ ને તો આપણું તો એડ્રેસ આપી જ નથી શકતા. આપણને કોઈ મળે અને આપણે એમ કહીએ કે આવજો ને ઘરે, અથવા આપણને કોઈ એમ કહીએ કે આવજો ઘરે, તો આપણે શું કહીએ? તમારું એડ્રેસ આપો ને, સીધું કાર્ડ આપે. કાર્ડ વાંચીને કહેવાનું મન થાય, આ તમારા ઘરનું એડ્રેસ છે, તમારું નથી. આ તમારા ઘરનું એડ્રેસ છે, આ તમારું એડ્રેસ નથી. બીજું આપશે કાર્ડ, આ માંડ્યો, આ તમારા ઓફિસનું એડ્રેસ છે, મેં તમારું એડ્રેસ માંગ્યું છે. જ્યાં સુધી પોતાનું એડ્રેસ નહીં મળે ત્યાં સુધી હરી નહીં મળે વાલા, ક્યારેય પોતાનું એડ્રેસ નહીં મળે. હું કોણ છું? હુંને જાણતા શીખો. અને હુંને જાણવા માટે એક જ વાક્ય છે. અને રાજા રઘુગણને ભરતજી મહારાજ બોલ્યા, મહત્પાદરજોભિષેકમ. જ્યાં સુધી તમે કદાચ યજ્ઞ કરો, યજ્ઞાદિ કર્મ કરો, વસ્ત્રોના દાન કરો, સોનામોહર દાન કરો, ગાયોના દાન કરો, કદાચ ભૂમિના દાન કરો, બધું જ કરો, પણ જ્યાં સુધી કોઈ મહાપુરુષના ચરણારવિંદની રજ તમારા મસ્તક ઉપર નહીં પડે ત્યાં સુધી તમને ક્યારેય બ્રહ્મજ્ઞાન નહીં થાય વાલા. મહાપુરુષના ચરણારવિંદની રજ પડવી જોઈએ. મહાપુરુષના ચરણારવિંદની રજ પડે અને એક ભગવાનની, એક કોઈ મહાપુરુષની, એટલે તમે જુઓ આપણે ભગવાનના ચરણમાં સ્પર્શ કરીને આપણે આપણે આંખે માથે મરાડીએ છીએ કે કદાચ એના એના ચરણની રજ આપણને મળી જાય. ભાગ્ય બદલી જાય. સચ કહેતા શામ તકદીર બદલ જાય. સચ કહેતા હું શામા તકદીર બદલ જાય. પણ ક્યારે? રાધે તેરે ચરણો કી રજ ધૂલ જો મિલ જાય. રાધે તેરે ચરણો કી રજ ધૂલ જો મિલ જાય. અને એ રજ ધૂલ મળે પછી ઈચ્છા શું જાગે? દાદા ભીષ્મને જે ઈચ્છા લાગી એ જ ઈચ્છા આપણને થઈ જાય. પણ મહાપુરુષના ચરણારવિંદની રજ મળે. રાધે મેરે જીવન કી બસ એક તમન્ના
ना है राधे सामने हो मेरे मेरा दम ही निकल जाए तुम सामने हो मेरे मेरा दम ही निकल जाए सच कहता हूँ श्यामा तकदीर बदल जाए सच कहता हूँ श्यामा तकदीर बदल जाए महापुरुष मात्र अरविंद नी रजनो अभिषेक थाय माथे तो जीवन धन्य बने उपदेश આપીને રાજા રહુગણનું જીવન ધન્ય બનાવ્યું ભરતજી મહારાજે કથા બતાવી પંચમ સ્કંદને ત્યાં વિશ્રામ આપ્યો ષષ્ઠમ સ્કંદમાં પ્રવેશ ષષ્ઠમ સ્કંદ એટલે નામનો મહિમા છે અજામિલની કથા આપણે સૌ જાણીએ દાસીપતિ બ્રાહ્મણ હતો કોઈ દિવસ ભગવાનનું નામ ન લીધું પણ અંત સમય જ્યારે યમના દૂતોએ પકડ્યો અને પોતાના દીકરાનું નામ નારાયણ જે સંતોએ રખાવ્યું સંતો ભોજન કરે ની ઘરે અજામિલ બાર ગામ કામમાં પત્ની સામે બેઠી બેઠી રડે અને સંતોએ કહ્યું માં કેમ રડો છો શું થયું ત્યારે અજામિલના પત્ની એમ કહે છે કે બાપજી કશું નથી થયું આપ ભોજન કરી અને આપની યાત્રા માટે પ્રસ્થાન કરો આપને થોડું મોડું થશે સંતો સમજી ગયા હાથમાં રહેલો એક એક અનાજનો એક એક કવન થાળીમાં પાત્રમાં પાછો છોડી દીધો અને કહ્યું કે માં જ્યાં સુધી નહીં કહો ત્યાં સુધી હવે ભોજન નહીં કરીએ ત્યારે અજામિલના પત્ની બોલ્યા બાપજી તમને કોઈ કે છેતરા છે તમને કોઈ કે એમ કહ્યું કે મારો પતિ ભગવાનનો ભગત છે પણ મારા પતિને અને ભગવાનના ભગતને ભગવાનના નામને કાંઈ લેવા દેવા નથી ભગવા કપડા હારે ને બારમો ચંદ્રમો છે કૂતરા બિલાડાને ભળે ને એવું ભળે ને એટલે હમણાં આવવાનો ટાઈમ થયો છે આપ જતા રહ્યો અને ત્યારે સંતો એમ બોલ્યા છે કે તમારા ઘરવાળા આવતા હોય તો હવે મળીને જ જાય અજામિલના પત્ની બોલ્યા બાપજી વયા જાવ મળ્યા જેવો નથી તમે નીકળી જાવ સંતો અંદર અંદર કહે છે કે માં તારા ઘરનું અનાજ ખાધું અને હવે જો તારા જીવનનું દુઃખ કાપી ન જાય ને તો અમે તો સંતો નમક હરામ કહેવાઈએ અમે તમારા ઘરનું અનાજ ખાધું છે પછી કહેવાય છે કે દીકરાના નામ નારાયણ રાખવાની માત્ર દક્ષિણા લઈને સંતો ગયા દીકરાનો જન્મ થયો નામ નારાયણ રખાયું અને પછી તો નામમાં એટલી આસક્તિ પામો બાપ આખો દિવસ નારાયણ નારાયણ કરે આપણને એમ થાય કે આમ નારાયણ બોલે ભગવાન લે હા પેલા આપણા બધા ગૌઢિયા નામ એવા જ હતા ભગવાનના નામ ઉપરથી તમે જુઓ એટલે એમાં ભગવાનનું એક નામ આપણને લેવાય જતું ગોવિંદભાઈ ને ગોપાલભાઈ ને પુરુષોત્તમભાઈ ને નારણભાઈ ને બધા આ ભગવાનના જ નામ અને અત્યારે મને ચિંતા એ થાય છે અત્યારે ભલે નાના હોય ત્યારે પિન્ટુ ને બિન્ટુ આપણે કહીએ પણ એ ગૌઢા થાય થી પિન્ટુ બાપા કહેવાય ને દાંત ન કાઢો તમે ખાલી આ બાજુ જ નહીં આ બાજુ એવા નામ છે ડોલી તો એને હું ગૌઢા 80 વર્ષના ડોલી બાય એમ કેવું હાલો ડોલી મોટા બા બોલાવે નામ એવા રાખજો જે નામનો અર્થ થતો હોય સાહેબ એ નામ લેવાથી આપણું પણ કલ્યાણ થઈ જતું હોય કાળ પાસે જ્યારે પકડ્યો ત્યારે ત્રણ વખત શબ્દ નીકળ્યો નારાયણ 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 એને ભગવાન નહોતો બોલાવ્યો એને બોલાવ્યો તો દીકરાને પણ ભગવાનના આમ અંદરથી કારણ કે ભય હોય ત્યારે જે નામ બોલાય ને એ અંતરમાંથી એ નાભીમાંથી અવાજ આવે તમે મંદિરમાં ઉભા ઉભા હનુમાન ચાલીસાનો પાઠ કરો એમાંય ફેર હોય અને દિવસ આથમી ગયા પછી અજાણા રસ્તે આવેલા આવતા હોય અને આમ બાજુને આમ આમ સાઈડમાંથી કંઈક અવાજ થાય અને જે હનુમાન ચાલીસા ચાલુ થાય એમાંય ફેર હોય ત્રણ વખત અવાજ કર્યો નારાયણ 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 બાજુના ઓરડામાં દીકરો નારાયણ સૂતો તો એ ન જાગ્યો વૈકુંઠવાળો નારાયણ સાંભળી ગયો અને ભગવાને પોતાના પાર્ષદોને મોકલ્યા અને યમ પાર્શમાંથી છોડાયો
જ્યારે યમના દૂતો અને ભગવાનના પાર્ષદો સંવાદ કરે છે, આ સંવાદને અજામિલ સાંભળે છે. પાર્ષદો એમ કહ્યું કે આને છોડી દો, યમના દૂતો કહે છે પણ શું કામે, આને કોઈથી ભગવાનનું નામ નથી લીધું. અરે કોણે કહ્યું? હમણાં ત્રણ વાર લીધું, એ તમારા નારાયણનું નહીં, એના દીકરા નારાયણનું લીધું છે. અને ત્યારે પાર્ષદો એમ કહે કે ગમે તેમ લીધું, નામ તો નારાયણનું છે ને, અમારા દીકરાનું છે ને, ભાવે લે કે કુભાવે લે, નામ લીધું છે ને. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા, પટ પટ ચારો વેદ. ભલે વેદ ને વાંચ્યા હોય પણ ભગવાનનું નામ ન લીધું હોય. આ સંવાદને સાંભળી અને અજામિલની આંખોમાંથી અશ્રુ વહી ગયા કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ રખાવી અને મારો ઉદ્ધાર કરી દીધો. યમના દૂતો જતા રહ્યા એટલે કહેવું ગમે છે, નારાયણ નામ હે ભારી, લિયો સબ પ્રેમ સે ધારી. મહિમા નામ કો ભારી દિયે, અધમ કોટિ તારી. મહિમા નામ કો ભારી, અધમ કોટિ દિયે તારી. મહિમા નામ કો ભારી, મહા અધમ માંથી એટલે કે પાપ માંથી પણ આપણને મુક્ત કરી દે. અજામિલ કામ શું કર્યું? કશું જ નહીં. અજામિલ કર્મ ક્યા કીના, નહીં કછું દાન ભી દિનહા. અજામિલ કર્મ ક્યા માત્ર ત્રણ વાર નામ લીધું. કેવલ હરિ નામ કો લીના દિયાયમ પાસ સે તારી. કેવલ હરિ નામ કો લીના દિયાયમ પાસ સે તારી. નારાયણ નામ હે ભારી, સબ પ્રેમ સે ધારી. નારાયણ નામ હે ભારી, ઓ સબ પ્રેમ સે ધારી. ભગવાનના નામનો મહિમા બહુ છે. નામનો મહિમા બતાવ્યો એ કથા બતાવી, નારાયણ કવચની કથા અને અંતે વૃત્રાસુરની ચતુશ્લોકી કથા બતાવી. અદ્ભુત કથા છે. સ્તુતિઓ તો બહુ લખી છે ભાગવતમાં, અને બધી જ સ્તુતિઓ મંગળ છે. મેઘ દધીચી ઋષિના અસ્થિમાંથી બનાવેલું આમ વજ્ર હામાં દેખાય છે, પોતાનો કાળ દેખાય છે, છતાં પણ કહે છે કે ઇન્દ્ર તું શું કામ ડરે છે, મારું મૃત્યુ તારા હાથમાં છે, પણ તારા હાથમાં રહેલા વજ્રમાં મને મારો કાળ નહીં, મને મારો હરિ દેખાય છે, મને મારો નારાયણ દેખાય છે. અહમ હરે તવ પાદે કમૂલ, દાસાનુ દાસો ભવિતાસ્મિ. કેટલો સુંદર શબ્દ વાપર્યો, દાસાનુ દાસ. ભગવાનના જે દાસ છે એનો પણ દાસ થઈને રહું. દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂય, મન સ્મરેતા સુપતે ગુણાસ્તે, ગુણીત વાકે મકરો પુકાય, નનાક પૃષ્ઠમ નજ પારમેશ્યમ,
आकाशम नमने स्वर्ग जोइए नमन ब्रह्म लोक जोइए जोइए तो मात्र हे हरि तमारू शरण जोइए तमारा सिवाय बिजु कशु न हे नाथ ननात पृष्ठम न च पारमेष्ठम न सार्वभौम नरसाधिपत न योग सिद्धि न पुनर्भवम वा हे नारायण न नाक पृष्ठम न च पारमेष्ठम सु भगवान पासे मांगू छे हे नारायण आ चतुश्लोकी मां धर्म अर्थ काम अने मोक्ष नी वात बतावी छे आज नो नंद उत्सव 9 વાગે થાય વાંધો નથી હે તમ દાળિયા ખાઈ લેજો સ્વામી બાપા આજે તો કેટલા મહેમાનો આવીને સંતો પધાર્યા દર્શનીય દેવાય ખવડ અમારે ઉર્વશીબેન રાદડિયા અને કિંજલબેન આમ તો જો કે લખે છે કિંજલ દવે પણ વ્યાસપીઠની ગરિમા છે એટલે આ લોકો માત્ર કલાકારો નથી સાહેબ કલાકારમાં એને મને એવું લાગે છે કે ક્યાંકનો ક્યાંક એકાદા ભજનનો આખું ભજનનો અડ્યું તો કાંઈ નહીં પણ એકાદા ભજનનો એકાદો શબ્દ પણ અડી ગયો છે એટલા માટે ભાગવત કથામાં આવવાની પ્રેરણાઓ થાય છે આ બધી એ તો બહુ અઘરું છે આ બધું અને ઠાકોરજી એટલી કૃપા કરી છે ને જ્યાં જાય ત્યાં એકાદ બે તો એવા આવે ને આપણને આમ આપણને હળવા કરતા જાય રાજકોટમાં કથા હતી તો કીર્તનભાઈ પેલી ગઢવી પરિવારમાંથી ત્યારે પણ દેવાજભાઈ હતા આ વખતે કીર્તનભાઈ જિજ્ઞેશ કવિરાજ અહીંયા આવ્યા તો આજે ત્રણ ભેગા ત્રિપુટી ભેગા થયા અને આ બધાનો ડાયવર્ઝન અમારે કમલેશ પ્રજાપતિ આ બધા લોકોને ચા પાણી પીવા માટે આરામ જોઈએ ને પણ અહીંયા કઈ ઉપાધિ નથી ન ચા આવે ન પાણી આવે બસ અહીંયા તો કેવલ હરિરસ લલિતભાઈ દવે કિંજલબેનના પિતાશ્રી તો ભગવાન પાસે વૃત્રાસુર એમ કહે છે બીજા શ્લોકમાં ન નાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ હે નારાયણ ન નાક પૃષ્ઠમ ન મને સ્વર્ગ જોઈએ ન પારમેષ્ઠમ ન મને બ્રહ્મલોક જોઈએ ન મને આ ધરતીનું રાજ્ય જોઈએ ન પાતાળનું રાજ્ય જોઈએ મારા આમાંથી કશું જ ન જોઈએ માત્ર કેવલ તમારી ભક્તિ જોઈએ છે તમારા ગુણાનુવાદ સિવાય મારે બીજું કશું ન જોઈએ તમારી ભક્તિ વગરનું આ કાંઈ કામનું નથી મને મેં ગઈકાલે એના આગલા દિવસે વાક્ય કર્યું હતું કે તમને નરકમાં પણ ભગવાનનો સત્સંગ મળતો હોય તો નરકમાં જવાનું પસંદ કરજો અને સ્વર્ગમાં તમને કુસંગ થતો હોય તો સ્વર્ગને પણ ત્યાગી દેજો સાહેબ જ્યાં સત્સંગ મળતો હોય એ સત્સંગમાં જાજો વાલા કારણ કે સત્સંગથી માણસનું જીવન આખું પરિવર્તિત થઈ જાય છે ભગવાનની ભક્તિ કરશો અને આ બધાએ કાંઈ એક સાથે નહીં કેટલો સમય વ્યતીત કર્યો ને ત્યારે ભગવાનને પામ્યા છો આમ આમ ધીરે ધીરે આ તો આપણે એમ કહેતા હોય છે કે નરસિંહ મહેતાને બધાને ભગવાન મળ્યા પણ એ આપણને કાંઈ આપણું કામ છે એવો પ્રશ્ન કરીને આપણે એમાંથી છે ને નિવૃત્તિ લઈ લઈએ છીએ આ મારથી ન થાય એવું આપણું ગજવું નહીં આમ કે નીકળી જાય કોઈ કામ દુનિયા મે મુશ્કિલ નહીં હૈ સરસ મેઘરાગ ચાલે છે પણ મને પદ યાદ આવી ગયું પાછું સ્વામી આપ સૌની વચ્ચે જ્યારે મેં પહેલી વાર રાજકોટ પ્રસ્તુત કર્યું હતું
कोई काम दुनिया में मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, मुश्किल नहीं है, मुश्किल नहीं है, कोई काम दुनिया में मुश्किल नहीं है, जो करते रहोगे भजन धीरे धीरे, जो करते रहोगे भजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे। आ दुनिया में कोई काम मुश्किल नहीं वाला, પણ એના માટે તમારે યતન કરવું પડે, ભજન કરવું પડે। અગર ઉનસે મિલને કી દિલ મે હો તમન્ના, શું શબ્દો લખા છે એ ભાવુકના, તમારા અંદર અંતરમાં જો ભગવાનને મળવાની તમન્ના હોય તો તમારે ભજન કરવું પડશે, અને એ પણ એક સાથે નહીં, ધીમે ધીમે કરવું પડશે। जो करते रहोगे भजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे, तो मिल जाएगा वो सजन धीरे धीरे। न नाक पृष्ठम न च पार्यमेष्ठम न सार्वभौमं न रसाधिपतिं, हे नाथ मने कशुं न जोईए, अने भगवानी राह केम जोई पड़े, एना माटे वृत्रासुर एम कहे, अजात पक्षा इव मातरं खगा स्तन्यं यथावत् सुतरा शुभाता, प्रियं प्रियेव व्युषिष्टं विषन्ना ભગવાનની રાહ કેમ જોવી, અજાત પક્ષા ઇવ માતરમ ખગા, નાના નાના પેલા બચ્ચાઓ પક્ષીના એના માળામાં હોય, ઉડી શકતા ન હોય, અને એની માં એના માટે દાણા લેવા ગઈ હોય, અને ઘણો સમયથી જાય પણ આવી ન હોય, અને એ પક્ષીઓ જેમ એની માની રાહ જોતા હોય ને, એમ ભગવાનની રાહ જોવી પડે। બીજી વાત, સવારથી લઈને સાંજ સુધી ગાય જ્યારે ગૌચરમાં ગઈ હોય અને વાછડા ઘરે હોય, પણ સંધ્યાનું ટાણું થાય અને થોડોક સમય વધારે વ્યતીત થાય, અને પોતાની માં માટે જેમ આકુળ વ્યાકુળ થઈ જાય વાછડાઓ, એવી રાહ ભગવાનની જુઓ ત્યારે ભગવાન મળે। અને છેલ્લી વાત, પરણીને આવેલી દંપતિ, પોતાનો પતિ પરદેશ ગયો હોય અને ઘણા સમય પછી પરદેશથી આવવાનો હોય, અને પોતે શૃંગાર શક્તિ હોય, અને એ સમયે કોઈ આવીને એમ કહે હું તને આટલા પૈસા આપું, હું તને આ લોભન આપું, આ પ્રલોભન આપું, તું તારા પતિને જોવાનું છોડી દે, ત્યારે પત્ની શું કહેશે, આ તમારા બધા જ પ્રલોભનો એક બાજુ મૂકો, મને મારા પતિના દર્શન કરવા દો, પતિના મિલનની જે હાશ છે એવી જ્યારે ઉત્કંઠા જાગે ત્યારે મારો હરી મળે, એમને હરી ન મળે લાય। એક સ્ત્રીને પોતાના પતિના મિલનની જે ઈચ્છાઓ જાગે, એટલી ઈચ્છાઓ જાગવી પડે। અજાત પક્ષા ઇવ માતર ખગા સ્તન્યમ યથા વત્સ સુધાર, આ બધું જ કીધા પછી અંતે છેલ્લે એક વાક્ય કર્યું, મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મભિ સ્વકર્મભિ, બસ આટલું વાક્ય પકડી રાખજો બાપ। હે મહારાજ, હે નારાયણ, મારી પ્રાર્થના આપને એટલી છે કે કદાચ આ જન્મના કર્મને કરી અને તમે મને બીજો જન્મ આપો, મુક્તિ ના આપો તો કઈ નહીં, બીજો જન્મ આપો તોય મને વાંધો નથી, કદાચ મનુષ્યોની માં જન્મ ના આપો અને કોઈ બીજીઓની માં જન્મ આપો, પશુઓની માં જન્મ આપો તોય મને વાંધો નથી, આ બધાને કહું છું ભગવાન પાસે માંગજો, આટલું માંગજો, આ જન્મના કર્મને કરી બીજો જન્મ આપો એની સામે વાંધો નથી, પશુઓની માં જન્મ આપો તોય વાંધો નથી, પણ પશુઓની માં જન્મ આપતા હોય તો પ્રાર્થના એટલી છે, ગાય બનાવજો,
અને ગાય બનાવો તો બીજી પ્રાર્થના એટલી છે કોઈક વૈષ્ણવના ઘરની ગાય બનાવજો, કારણ વૈષ્ણવના આંગણામાં ઉભી હશે ને તો મારામાંથી નીકળેલું દૂધ મારા ઠાકોરને સમર્પિત થતું હશે, માટે મને વૈષ્ણવના આંગણાની ગાય બનાવજો. હે ઠાકોરજી, એટલે કહ્યું મમોત્તમ શ્લોક જનેષુ સખ્યં સંસાર ચક્રે સ્વતરમિહિ ભગવાન, તમારી માયાને મેં જાણી ન શકીએ, પણ આપ એટલી કૃપા કરજો કે મને બીજી યોનિમાં પણ જન્મ આપો ત્યારે મને કોઈક વૈષ્ણવનો સંગ થાય એવી કૃપા કરજો. તમે એકલા કથામાં જઈ આવો તો તમે વૈષ્ણવ નથી હો, તમે એકલા કથામાં જઈ આવો તો તમે વૈષ્ણવ નથી, તમે એકલા મંદિરે જઈ આવ્યા તો વૈષ્ણવ નથી. તુજ સંગમાં કોઈ જો વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે, તારા સંગમાં જો કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો વૈષ્ણવ છે, નહીં તો વૈષ્ણવ નથી. આપણે પોતાનું કલ્યાણ કરીએ એવું નહીં, બધાનું કલ્યાણ થાય એવી ભાવના હોવી જોઈએ. તો એ રુદ્રાસુરની આ કથા બતાવી, ષષ્ઠમ સ્કંદ ને આ બતાવ્યો અને સપ્તમ સ્કંદ પ્રહલાદ ચરિત્રની કથા, ધ્રુવ જેવું ચરિત્ર હિરણ્યકશિપુ, અસુર. આજે સંતો બેઠા છે તો ચિંતન કહી દઉં આપને, અસુરની ઉત્પત્તિ ક્યાંથી થાય, રાક્ષસો જન્મે ક્યાં, શું કામ રાક્ષસો થાય છે. આ હિરણ્યકશિપુ એટલે કોણ? જય અને વિજય. મારે તમને થોડાક પાછળ લઈ જવા પડશે ત્રીજા સ્કંદમાં, પણ એ માત્ર દર્શન પૂરતા. કથા તમે સાંભળી લીધી, આજે જ્યારે કથાની શરૂઆત કરી ત્યારે મેં કહ્યું કર્દમ અને દેવહૂતની કન્યા, તમ ત્વા ગતાહમ શરણમ શરણ્યમ સ્વભૃત્ય સંસાર તરો ગુઠારમ. જય અને વિજયના ત્રણ જન્મ થયા, એમાં પહેલો જન્મ હિરણાક્ષ અને હિરણ્યકશિપુ. રાક્ષસની ઉત્પત્તિ શું કામ? તો પહેલી વાત, વાસનાથી જેટલા સંતાન ઉત્પન્ન થાય ને એ રાક્ષસ બને, અને ઉપાસનાથી જેટલા સંતાન ઉત્પન્ન થાય એ બધા દેવતાઓ બને છે. જીવનમાં વાસના આવે, જ્યારે માતા પિતા પોતાના ગ્રહસ્થાશ્રમને ઉપાસના ગણી અનેક ક્રિયાઓ કરે તો એને ત્યાં સંતાન થાય, એ દેવતા જન્મે. પણ જો વાસના મનમાં હોય તો ત્યાં આગળ એ રાક્ષસ જન્મે. કશ્યપની દીતીને ત્યાં, કારણ કે તમે જુઓ હિરણ્યકશ્યપ શું કામ જન્મો, દીતીના મનમાં વાસના હતી, કામ જાગ્યો તો સંધ્યા સમયે, નહીં સંસારને ભોગવો છે. પણ ભગવાન કપિલ નારાયણ થયા શું કામે? જ્યારે દેવહૂતિને નવ દીકરીઓ થઈ ને, નવ દીકરીઓ થયા પછી, કારણ કે કર્દમ ઋષિએ કહ્યું કે માગો મનુપત્રી શું આપું, અને ત્યારે એમને સંતાનની અપેક્ષા, કે પ્રભુ મને સંતાનની અપેક્ષા છે, મને આપનું સંતાન હોય. અને શરૂઆતમાં એને નવ કન્યાઓ થઈ. નવ કન્યાઓ થયા પછી દેવહૂતિને આમ પશ્ચાતાપ થઈ ગયો કે મેં આટલા યોગી તપસ્વી પાસે મેં આ કામની વાસના કરી, મેં વાસના રાખી, મારે આવું ન કરવું જોઈએ, પાપની અધિકારી બનીશ. અને અંતે એના મનમાંથી તમામ વાસનાઓ હટી ગઈ, અને એ વાસનાઓ હટ્યા પછી જ્યારે સંસારને ઉપાસના તરીકે સ્વીકાર્યો ત્યારે શું થયું? સ્વયં ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા, કારણ ઉપાસનાથી પરમાત્માનું પ્રગટ થયું છે. જ્યાં ઉપાસના છે ત્યાં પરમાત્મા છે, જ્યાં વાસના છે ત્યાં રાક્ષસો છે. માતા ને પિતાની જે વૃત્તિ છે એનું ફળ એ સંતાન છે. એ સંતાનની અંદર આવી શકે,
कोई माणस क्रोधी होय तो एनु संतान क्रोधी थवानी अपेक्षा छे, कारण के बापना गुणधर्म एमां आवे। आपणी विज्ञानी भाषामां कहो तो होर्मोन्स। कोई माणसने तमे क्रोधना होर्मोन्स चढ़ावी दो एटले माणस क्रोधी बनी जाय। कोई माणसने एवी दवा आपी दो, एने इंजेक्शन आपो, एनामां वासना वाळो आवी जाय तो काम वाळो बनी जाय। शक्य छे। अने हतुं ज ने अत्यारे पण तमे जुओ एटला बधा आपणे होर्मोन्सो चेन्ज करीए छीए કે સ્ત્રીમાંથી પુરુષ બનાવીએ અને પુરુષમાંથી સ્ત્રી બનાવીએ, આ છે અત્યારે હાલમાં, હાલમાં નથી, પહેલેથી આવેલું આવે છે। દેવી ભાગવતનો અભ્યાસ કરો, લખ્યું છે કે ભગવાન શિવ અને પાર્વતી જ્યાં બેઠા હતા અને એ સમયે ભગવાન શિવે કહ્યું હતું કે આ વિસ્તારની અંદર આ જંગલમાં જે કોઈ આવશે આજ્ઞા વગર એ પુરુષ હશે તો સ્ત્રી થઈ જશે। અને એમાં સુદ્યુમ્ન નામનો રાજા ગયો હતો ઘોડી સાથે, તો લખ્યું છે દેવી ભાગવતમાં કે એ સુદ્યુમ્ન સ્વયં પોતે પુરુષમાંથી સ્ત્રી બન્યો, એ હતો ઈલા। ત્યારે કઈ વિજ્ઞાન નહોતું, પુરુષમાંથી સ્ત્રી બની ગયો, ઘોડો હતો એમાંથી ઘોડી થઈ ગઈ, દેવી ભાગવત લખે છે। આ તો આદિ અનાદિથી આયલું આવે છે। આ અત્યારે આપણે એમ કહીએ કે આ કથા લક્ષમાં લાવી જાય છે એટલે હું આ વિજ્ઞાન આવ્યું પછી જ લાવી જાય છે, ના। મહાભારતને કોઈક દીક વાંચો સમજાશે, કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ કોણ વ્યક્તિ કોની સાથે ક્યાં લડે છે એ બધું જ રાજમહેલમાં બેઠા બેઠા અંધ ધૃતરાષ્ટ્રને સંજય કહેતા હતા, લાઈવ યુદ્ધ બતાવતા હતા, કારણ એ દિવ્ય દ્રષ્ટિ હતી, માત્ર સાધનમાં ફેરફાર હતો, ઉપકરણોમાં થોડો ફેરફાર હતો બસ। તો હોર્મોન્સ ચેન્જ થાય, એ હોર્મોન્સ દ્વારા અહીંયા આગળ ક્રોધી થઈ શકે, કામી થઈ શકે, પુરુષમાંથી સ્ત્રી પણ થઈ શકાય। તો હિરણ્યકશિપુ જે છે એ વાસનાનું ફળ છે, સંધ્યાના સમયે વાસના થઈ હતી અને એ વાસનાને ભોગવી અને એના પરિણામે એ હિરણ્યકશિપુ ત્યાં જન્મ્યો હતો। જેની વૃત્તિ સારી નથી, જો સંતાનને સારા રાખવા છે તો સંતાનને સારા બનાવવા માટે થઈ અને વાસના નહીં ઉપાસના સાથે એને ભોગવો, સંસારને ઉપાસના બનાવો, ગૃહસ્થાશ્રમને ઉપાસના બતાવો। તો એ હિરણ્યકશિપુ પોતાના ભાઈનું વેર લેવા માટે જ્યારે તૈયાર થયો અને મંદરાચલ પર્વતમાં જઈને એને વ્રત કર્યું બ્રહ્માજીનું, તો એ બ્રહ્માજીના વ્રતને લઈ સો એને વરદાન માંગ્યું અને એ વરદાનમાં મળ્યું ન રાત્રે મરવું, ન દિવસે મરવું, ન ઘરમાં મરવું, ન બહાર મરવું, ન આકાશમાં, ન ધરતીમાં, ન લીલાથી, ન સુકાથી, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી, ન માણસથી, ન પશુથી, બ્રહ્મા તમારા સર્જનથી ન મરવું એવું વરદાન મને આપો। અને હિરણ્યકશ્યપુને વરદાન આપ્યું કે મારા સર્જનથી ન મરે તો કંઈ નહીં, પણ જેણે મારું સર્જન કર્યું છે નારાયણ તને મારશે, તારે મરવું પડશે, કારણ જેનો જન્મ એનું મૃત્યુ, જેનું નામ એનો નાશ એ શાશ્વત છે, એમાં કોઈ સંશય નથી। તો એ સમય હિરણ્યકશ્યપુ જ્યારે 100 વર્ષ સુધી મંદરાચલમાં તપ કર્યું ત્યારે અહીંયા કયાધુના ઉદરમાં 100 વર્ષ સુધી પ્રહલાદજી મહારાજ રહ્યા અને એ પ્રહલાદજી મહારાજે માના ઉદરની અંદર નારદજી પાસેથી ભગવાનનું ભજન સાંભળ્યું, ભગવાનની ભક્તિ સાંભળી, સત્સંગ સાંભળ્યો, એનો પ્રભાવ પડ્યો। જન્મતાની સાથે 5 વર્ષના પ્રહલાદ હતા ત્યારે એના બાળકોની સાથે રહીને બાળકોને જ્ઞાન આપ્યું। મેં આ વાત અગાઉ પણ કરી હતી કે સુખદેવજી મહારાજ 16 વર્ષે જન્મ્યા, પ્રહલાદ 100 વર્ષ પછી જન્મ્યા, આનો અર્થ એવો ન સમજો 100 વર્ષ સુધી ગર્ભમાં રહ્યા, બની શકે કદાચ એ વ્યવસ્થા હશે ત્યારે ઋષિમુનિઓ પાસે મંત્ર હશે, પણ એવું કહી શકાય કે જન્મતાની સાથે જેનામાં 100 વર્ષના માણસ જેટલી બુદ્ધિ છે એ 100 વર્ષની આવરદા ગણાય, આવું કહી શકાય। તો હિરણ્યકશ્યપુએ વરદાન મેળવ્યું અને પછી એને દેવતાઓને દુઃખી કર્યા, પ્રહલાદજી મહારાજ એનું પ્રાગટ્ય થાય અને એ જ્યારે શંડારમઠના આશ્રમની અંદર ભણવા બેસે ત્યારે ગુરુજી હાજર ન હોય, ભણાવવાનું કહે તો પ્રહલાદજી મહારાજ એક જ ભણાવતા, ભગવાનનું ભજન ભણાવે, કારણ કે આશ્રમમાં અને નિશાળમાં જે ભણાવવામાં આવે છે એ જીવિકાનું જ્ઞાન છે અને આવી કથામાં જે ભણાવવામાં આવે છે, આવા સત્સંગમાં જે ભણાવવામાં આવે છે એ તમામે તમામ જીવનનું જ્ઞાન છે। ઓલી નિશાળમાં પૈસા કેમ કમાવા એ શીખવા મળે અને આ નિશાળમાં કમાયેલા પૈસા ક્યાં વાપરવા, કેવી રીતે વાપરવા એનું જ્ઞાન મળે છે, આપણા પૈસાઓનો વ્યય ન થાય। તો પ્રહલાદજી મહારાજને એકવાર પ્રશ્ન કર્યો હિરણ્યકશ્યપુએ, પ્રહલાદ તું ભણ્યો એમાં સારું શું લાગ્યું? પિતાશ્રી સાચું કહું આ સંસાર અંધારા કૂવા જેવો છે, એમાં પડીને મરવું એના કરતાં નારાયણને ભજી લ્યો,
ક્રોધે ભરાઈને કાઢી મૂકો, ખબરદાર મારા દુશ્મનનું નામ લીધું છે. તો વળી પાછો બીજી વખત બોલાવ્યો, બીજી વખત પ્રશ્ન કર્યો, બેટા તું ભણ્યામાં તને શું સારું લાગ્યું? અને પ્રહલાદે કીધું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ સખ્યમ સખ્યમ આત્મનિવેદનમ. પિતાશ્રી નવધા ભક્તિ કરીને મારા હરિને મેળવી લ્યો, બીજું કઈ રેવા દો, નારાયણને ભજી લ્યો. ફરી પાછા ક્રોધે ભરાઈને એને કાઢી મૂક્યો. એક વખતના સમયે ઘણો સમય વ્યતીત થયો અને પ્રહલાદને બોલાવવા માટે સૈનિકોને મોકલે. એ દિવસે બન્યું એવું, આશ્રમની અંદર ગુરુદેવ હતા નહીં, પ્રહલાદને ભણાવવાનું કામ સોંપ્યું હતું. અને પ્રહલાદજી મહારાજ જ્યાં ગયા એ મિત્રોને ભણાવતા હતા, પણ એ શું ભણાવતા હતા? ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો, ગોવિંદ ગોવિંદ ગોપાલા કારણ કે આપણે આ લાઈટ નો ખુલ્લો વાયર ગમે ત્યાં હોય, પણ અડો એટલે એ જ ક્ષણે આપણે ચોટી જઈએ. એમ પ્રહલાદ ભક્તિ નો ખુલ્લો વાયર છે, અડો એટલે ચોટી જાય. એક સૈનિક આવ્યો ચોટી ગયો, બીજો સૈનિક આવ્યો ચોટી ગયો, જેટલા આવે બધા ચોટી જાય. હિરણ્યકશ્યપે વિચાર્યું, જેટલા મોકલાઈ બધાય ગયા, આ કોઈ આવતાથી લાભ હું જાઉં. પોતે આવ્યો અને આવીને જોયે તો ઓહો બધાય નાચો, પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલા સૈનિકો નાચે. ગોવિંદ ગોવિંદ ગોપાલા, એટલો અવાજથી નાચતા હતા, તાળીઓના તાલ પાડે. ક્યારે કદાચ કરતાલો હશે નહીં હોય ખબર નથી, એટલે હાથ તો હતા, તાળીઓ પાડે. પણ આપણા મને એનામાં ખાસિયત એક હતી સ્વામી, તમે જુઓ કેટલી સરસ ખાસિયત. પ્રહલાદ હતો હિરણ્યકશ્યપનો છોકરો, એટલે રાક્ષસનો દીકરો થયો. એની હારે ભણતા એ બધા રાક્ષસના છોકરા, ઓલા સૈનિકો હતા એ રાક્ષસો. હે, પણ ખાસિયત હતી તોય તાળીઓ પાડીને ગાતા હતા. બોલો, રાક્ષસ હતા તો તાળીઓ પાડતા હતા. ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે, હિરણ્યકશ્યપ આવ્યો, કહે છે હે પ્રહલાદ હે પ્રહલાદ હે પ્રહલાદ. સાંભળે નહીં કોઈ, કારણ કે અવાજ એટલો હતો ને, બધા પોતાની મસ્તીમાં હતા. અને હિરણ્યકશ્યપ અંદર ગયો, ગોવિંદ ગોપાલા ટોળામાં અંદર જઈને પ્રહલાદ નો હાથ પકડી કે છે બધું બંધ થઈ ગયું. જો બધાને શોક લાગ્યો, આને ન લાગ્યો, કારણ આ ઉડી ગયેલો લેમ્પ હતો, ગમે તેટલા હોલ્ડર ફેરવો એ પ્રકાશ ન આપે.
પછી તો કહેવાય છે કે પ્રહલાદને મારી રાધે રાધે. પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની નવીનતમ કથા વાર્તા ધૂન ભજનો માણવા આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com જેમાં તમે નિહાળી શકશો પૂજ્ય જિગ્નેશ દાદાનો પરિચય, લિટરેચર સેન્ટર તેમજ ધાર્મિક સાહિત્યની ખરીદી, વિડિયો ગેલેરી, ફોટો ગેલેરી. પૂજ્ય જિગ્નેશ દાદાના દિવ્ય સત્સંગ કથા વાર્તાઓનો અનેરો લાભ માણો ઘરે બેઠા. લાઈવ કથાનું પ્રસારણ, આવનારા દરેક પ્રોગ્રામ્સ કથાનું શેડ્યુઅલ, તો આજે જ વિઝિટ કરો www.radheradheofficial.com. રાધે રાધે, કોઈ પણ સ્થળે હો, પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેની સાથે જોડાઈ રહો. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ, જેમાં આપ નિહાળી શકશો લાઈવ કથાઓ, આવનારી કથાઓનું શેડ્યુઅલ, વિડિયો ફોટો ગેલેરી, નવીનતમ ધૂન ભજન કીર્તન તેમજ રિંગટોન, તેમજ પૂજ્ય દાદાના ધાર્મિક સાહિત્ય ભજન કીર્તનની ડીવીડી પેન ડ્રાઈવ ઘરે બેઠા મંગાવી શકશો. તો જોડાઈ રહો 24/7 પૂજ્ય દાદાની મધુરમય કથા વાર્તાઓ સાથે. ડાઉનલોડ કરો અમારી એપ રાધે રાધે ઓફિશિયલ.